गुड मॉर्निंग विद्यार्थियों, धोरण बे एक मां ड स क ने एक बराबर रिविजन चालू कर दीधु छे। विषय गणित अने गम्मत आपने आगळ शीखवाड़ी दीधु छे, एटले मैं बोर्ड पर जवाब लख्या नथी। बराबर ए थी त्रण वार रिविजन कराई दीधु छे, एटले आपने जाते लखवानुं रहेशे। जुओ, पहेलामां मैं लखीने बतावुं छुं। उदाहरण तरीके दशक अने एकमां लखो। जो पहलू छे 27 बराबर 2 वत्ता 7, बीजू छे 31 बराबर 30, एटले तमारे केटला लखवाना 30 लख्या छे एटले केटला लखवाना बराबर 1 लखशो ने, एटले 30 वत्ता 1 एटले 31 जवाब आवी गयो। एज रीते 4 54 मां 3 मां 54 માં આવશે કે ત્રીજામાં 54 માં આવશે 5 વત્તા 4, ચોથામાં આવશે 90 લખ્યા છે એટલે તમારે કેટલા લખવાના 9 લખ્યા છે કે તમારે આગળ કેટલા લખવાના 0 કેટલા લખવાના 9 લખેલા છે એટલે 0 લખાય 90 આવી જશે બરાબર। नौ अने जीरो एटले 90 थई गया ने। एज रीते 5मां 63 लख्या छे एटले 6 वत्ता 3 बराबर, अहींया मैं लखेलुं छे 10 अने 12 एटले केटला थया 12 थया बराबर, अहींया 19 छे एटले तमारे 1 लखो एटले 1 वत्ता 9 एटले 19 बराबर। 8मां 10 वत्ता 7 लखेलुं छे एटले तमारे केटला लखवाना 17 एटले जवाब शुं आवे 17। એજ રીતે અહીંયા લખ્યું છે 15 તો લખવાનું 1 વત્તા 5 એટલે 15, અહીંયા લખ્યું 4 વત્તા 5 એટલે 45 બરાબર, અહીં 40 લખ્યું છે અને 1 લખ્યું છે એટલે તમારે કેટલા લખવાના 41, શું આવે એનો જવાબ આવશે 41। અહીં 25 લખ્યા છે એટલે તમારે 2 લખવાના, 5 તો લખેલા જ છે એટલે 2 વત્તા 5 એટલે 25 બરાબર, 90 લખેલા છે એટલે તમારે 9 વત્તા 0 એટલે 90, 60 લખેલા છે એટલે લખવાનું 6 વત્તા 0 એટલે 60, પછી કેટલા લખેલા છે 15મા 20 લખેલા છે તો 2 વત્તા 0 એટલે 20 બરાબર। આ બધું તો તમને શીખવાડી દીધું છે એટલે તમને બધાને ખ્યાલ આવી જ જશે। એમાં વારંવાર રિવિઝન ચાલુ જ રહે છે આપણે, એટલે આપ લોકોને ખ્યાલ આવી જ ગયો હશે। જે વિદ્યાર્થીઓ ગણિતની નોટમાં નથી લખતા અને જે વિદ્યાર્થીઓ હોમવર્ક નથી મોકલતા, એ વિદ્યાર્થીઓએ હોમવર્ક મોકલવાનું રહેશે અને ગણિતની નોટમાં લખવાનું પણ રહેશે। તો તમને બધાને ખ્યાલ આવી ગયો બરાબર, આગળ બીજું રિવિઝન કરાવીશ આજ એકમ 8નું બરાબર કાલે। થેન્ક યુ વિદ્યાર્થીઓ, સારા અક્ષરે ગણિતની નોટમાં લખી નાખજો।